ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અહેમદભાઈ પટેલે દહેજ વિસ્તારમાં રોજગારીનું સર્જન કરવા કંપની સ્થાપવા માટે રાજીવ ગાંધીને રજૂઆત કરી હતી, જેને પગલે 6 ઓક્ટોબર 1989માં રાજીવ ગાંધીએ આઈપીસીએલ કંપનીનું દહેજ ખાતે શિલાન્યાસ કર્યું હતું. શિલાન્યાસ કરેલ જગ્યા ઉપર રાજીવજીની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવ્યું હતું. આ જગ્યા હાલ અદાની કંપનીમાં આવેલ છે. આજ રોજ રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વાગરા યુવક કોંગ્રેસ જીએસએલ ચોકડીથી બાઇક રેલી કાઢી હતી. રાજીવ ગાંધી અમર રહોના સૂત્રોચ્ચાર સાથે દહેજ ગામમાંથી નીકળી અદાની કંપની ઉપર રેલી પહોંચી હતી. અદાની કંપનીમાં રાજીવ ગાંધીની પ્રતિમાને ઉપસ્થિત લોકોએ પુષ્પાંજલિ અર્પી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અદાની કંપનીની મધ્ય આવેલ રાજીવ ગાંધીની પ્રતિમા ઉપરથી કન્વેયર બેલ્ટ પસાર થતો હોવાથી કોલસો ઉડતો હોવાથી યુવા કોંગ્રેસે પ્રતિમાને સુરક્ષિત જગ્યાએ ખસેડવા અનુરોધ કર્યો હતો, જેને માન આપી કંપનીના આગળના ભાગે મુખ્ય પ્રવેશ દ્વારે સુવ્યવસ્થિત જગ્યાએ પ્રતિમાનું સ્થળાંતર કરતા યુવા કોંગ્રેસે અદાની કંપની મેનેજમેન્ટનો આભાર માન્યો હતો. રાજીવજીની પ્રતિમાને આજે પુષ્પવિધિ કરી યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને યુથ કોંગ્રેસના તમામ કાર્યકરો અને હોદ્દેદારો ભેગા મળી રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને દર વર્ષે જે અદાની કંપનીમાં રાજીવજીની પ્રતિમા પાછળ હતી, રાજીવજીની પ્રતિમાને અદાની કંપની દ્વારા ગેટ પર લાવી વ્યવસ્થિત ગાર્ડન બનાવી અને રાજીવજીની પ્રતિમાને ગેટ પર લાવીને નવું નિર્માણ કર્યું, એ બદલ અદાની કંપની મેનેજમેન્ટનો અમે ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ.